સમગ્ર ગુજરાતમાં નળાધાર મેઘવર્ષા થતા ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર ગાડી તૂર બની છે, જેને લઈને ડભોર તાલુકાના 17 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતની સાથે વડોદરા છોટાઉદેપુર જિલ્લામાં પાછલા 37 કલાકમાં એકધારી મેઘમહેર થતાં તેની સીધી અસર ડભોઈ તાલુકામાં જોવા મળી છે. ડભોઈ તાલુકાના નદી નાળા પણ છલકાઈ ચૂક્યા છે, જેમાં સૌથી વધુ અસર તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી પર જોવા મળી છે. તાલુકાના ઢોલાર ગામથી લઈ હરજણ સુધી જતી આ નદી માત્ર વરસાદી પાણી ન લઈ ગાંડીતૂર બની ચૂકી છે, જેને લઈ ડભોઈ તાલુકાના 17 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ડભોઈ અને વાઘોડિયા તાલુકાના જોડતા તમામ માર્ગો પર પાણી ફરી વળતા હાલ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના પરિણામે ડભોઈથી વાઘોડિયા જીઆઈડીસીમાં જતા સેકન્ડો નોકરિયાતો, વાઘોડિયા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ, વેપાર ધંધા અર્થે જતા વેપારીઓની રોડ પર આંટો આવવાના વારો આવ્યો છે. વાસ્તવિકતા એ છે કે જો વૈકલ્પિક માર્ગ જોવા જોઈએ તો આ તમામ લોકોને કપુરી ચોકડી નેશનલ હાઈવે નંબર 48 પરથી ફરીને 55-60 કિલોમીટરનો ફેરાવો કરવો પડે તેવી શક્યતાઓમાં મુકાઈ ગયા છે. તેઓ ફરીને જાય તો તેઓની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ જાય તેમ છે. પ્રભાવિત અને એલર્ટ કરાયેલ ગામો જોવા જઈએ તો બંબોજ, ગોજાલી, રાજલી, અંગુઠણ, ભીલાપુર, વાયદપુર, બહેરામપુરા, નવાપુરા, થોઆવી, બનૈયા, દંગીવાળા, કરાલી, કરાલીપુરા, નારણપુરા, લુણાદરા, અમરેશ્વર અને મોતીપુરાનો સમાવેશ થાય છે. જો કે પૂરની પરિસ્થિતિ હજુ એટલી વકરી નથી કે પ્રભાવિત ગ્રામજનોને સ્થળાંતર કરવાનો વારો હજુ સુધી આવ્યો નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે ડભોઈનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાલ તદ્દન ફેલ થતું જોવા મળી રહ્યું છે. ગાંડીતૂર બની ચૂક્યું હોય તો આવનારા દિવસોમાં જો પંચમહાલ જિલ્લાના દેવડેમમાંથી પાણી છોડવામાં આવે તો ડભોઈ પંથકની કેવી હાલત થાય, એ તરફે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કોઈ પણ નક્કર પગલાં ભર્યા હોય તેમ જણાતું જ નથી. વિજય બારોટ, જેડેશ ટીવી, ડભોઈ.